સમાચારમાં આજે પાકિસ્તાનમાં પૂરના પાણી ઓસર્યા, પણ આફત યથાવત. પાણી ઓસર્યા બાદની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે પાકિસ્તાન. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃનિર્માણ થતા વર્ષો નીકળી જશે. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું બ્રિજલ શાહ. જળવાયુ પરિવર્તન સિવાય વિનાશક પૂર આવવાના સ્થાનિક કારણો કયા છે તે સમજીશું નિષ્ણાંત પાસેથી. એ સિવાય કાર્યક્રમમાં આજે ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપને કારણે મૃતાંક વધીને 66 થયો, હજુ સેંકડો લાપતા, અનેક ઇમારતો ધ્વસ્ત. કેનેડામાં અલગ અલગ જગ્યાએ ચપ્પુ વડે હુમલા કરીને 10 લોકોની હત્યા કરનારા બે સંદિગ્ધ હુમલાખોર ભાઈઓ પૈકીના એક મૃત હાલતમાં મળી આવ્યા, બીજા સંદિગ્ધની તલાશ જારી. પ્રશાંત મહાસાગરમાં આવેલા હિનમોર વાવાઝોડાએ દક્ષિણ કોરિયામાં વેર્યો વિનાશ, દરિયાકાંઠામાં ભારે નુકસાન, 2 લોકોના મોત, 9 લોકો લાપતા. પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે વાતચીત, કુશિયારા નદીના પાણીની વહેંચણી મામલે થઈ સમજૂતી. આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. પાકિસ્તાનમાં પૂર ઓસર્યા, પણ આફત યથાવત છે. પહેલા પૂરનો સામનો કર્યો અને હવે પૂર બાદની સમસ્યા મો ફાડીને ઊભી છે. પડકારો ઘણા છે અને તેના પર જ આજની કવર સ્ટોરી, પાણી ઓસર્યા પણ આફત યથાવત. પૂરથી પાકિસ્તાનના હાલ બેહાલ છે. 3,30,00,000 લોકો અસરગ્રસ્ત છે. 1,314 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 458 બાળકો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા માંચર તળાવમાં પડેલું ગાબડું ત્યાંના લોકો માટે સમસ્યારૂપ બન્યું છે. અહીંથી સતત પાણી આવતું રહે છે, જેનાથી આસપાસના ડઝનેક ગામને અસર થઈ છે. પાણી રોકવા માટે આ તળાવમાં વધુ 2 ગાબડા પાડવામાં આવ્યા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જ્યાં પાણી ઓસરી ગયા ત્યાં સ્થિતિ શું છે તે જાણીએ બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી પાસેથી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચારસદ્દા વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો માટે લગાવાયેલા તંબુઓ ઉખડી રહ્યા છે. પાણી ઉતર્યા બાદ ઘણા લોકો હવે તેમના ઘરે પરત ફર્યા છે, પણ એ 800 લોકો હજી પણ અહીં છે, જેઓ કહે છે કે હવે તેમની પાસે બીજો કોઈ આશરો નથી. તે પૈકીનો જ એક પરિવાર અસમાનો પણ છે, જે પોતાના નાના નાના બાળકો સાથે સખત ગરમીમાં ખુલ્લા આકાશ નીચે છે. અસમાના પતિ બીમાર છે. દૂધ રહે ગયે બોતલ મેં પડી હતી, જબ મેં કિચન મેં ગઈ ઓર બહાર આઈ તો પાણી કો દેખા ઓર બુકારી મેરે ઘર બરબાદ હો ગઈ. બસ મેં ચીહ માર રહી હતી તો ઇસકે ભાઈ ને કહા કે મત રો, મેરા ભાઈ બીમાર હૈ, ઉસ પર બોજ પડેગા, યે એપિલેપ્સી કા બીમાર હૈ. अब हम घर में जाए तो घर में क्या है. पाकिस्तान में पहले भी कई बड़े फ्लड्स आ चुके हैं, लेकिन जितनी तबाही इस बार हुई उसकी मिसाल नहीं मिलती. कई इलाकों में तो पानी इतना ज़्यादा था कि रेस्क्यू के लिए जाने वाले हेलीकॉप्टर्स की लैंडिंग की जगह भी नहीं मिल पाई. यही वजह है कि तारीख में पहली बार इस तरह के रेस्क्यू ऑपरेशन में पाकिस्तान नेवी को इन्वॉल्व होना पड़ा. खैबर पख्तूनख्वा प्रांतना अनेक जिल्लाओ पूरनी चपेट में आव्या, પણ હવે નદીઓના જળસ્તર નીચે ગયા છે. પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી યથાવત છે. રસ્તા અને વીજળીના કનેક્શન પૂર્વવત કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. લોકલ ફ્લડ કંટ્રોલ રૂમમાં હજુ પણ મદદ માટેના કોલ્સ આવી રહ્યા છે, પણ સરકારે પૂર અસરગ્રસ્તો માટે બનાવેલ ટેન્ટ વિલેજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેસ્ક્યુ ઓપરેશન કે બાદ રિલીફ એક્ટિવિટીઝ પર અભી ઝ્યાદા ફોકસ હૈ. બેસિકલી હમે મુશ્કેલાત જો આ રહી હૈ વો લોગો તક રસાઈ કી હૈ. જો લોગ ઘરો કો શિફ્ટ હો ગયે હૈ ઓર થોડા બહોત વો મેનેજ કર સકતે હૈ તો હમ ડ્રાય રાશન ઉન તક જો હૈ વો પહોંચા રહે હૈ. ઇસકે અલાવા નેક્સ્ટ ફેઝ મેં હમ દેખેંગે કે ઉનકો હાઇજીન કિટ્સ, કિચન યુટેન્સિલ્સ ઓર યે જો લોંગ ટર્મ થોડા ટેન્જેબલ ચીજે હૈ હમ વો પ્રોવાઈડ કર સકે. હમારે રેવન્યુ ફીલ્ડ સ્ટાફ જો હૈ, તહેસીલદાર વગેરે તો વો અભી ઇનિશિયલી ડેટા કમ્પાઇલ કર રહે હૈ કે હમે જો હૈ મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યા ઇસ તરહ વો લોસિસ કિતની હુઈ હૈ. પણ પાકિસ્તાનના દક્ષિણમાં સ્થિતિ હજુ પણ દારૂણ છે. પહેલેથી જ ગરીબીમાં જીવતા લોકોએ હવે પોતાના ઘરબાર, પશુધન અને ખેતરોમાં ઉગેલો પાક ગુમાવી દીધો છે. કેટલાક લોકોને હજુ પણ વરસાદની ચેતવણી અપાઈ રહી છે.
પૂરથી થનારા વાસ્તવિક નુકસાનનો અંદાજ આગામી દિવસોમાં મળશે. પાકિસ્તાન અને વિશ્વમાં અનેક તજજ્ઞો આ વિનાશ માટે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવે છે. કહેવાય છે કે આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં વધુ ગરમી પડવાથી ઉત્તરમાં રહેલા ગ્લેશિયર વધુ પીગળવા લાગ્યા. આથી સિંધુ નદીમાં પાણી પહેલેથી જ વધારે હતું. પણ પછી જુલાઈ અને ઓગસ્ટમાં અંદાજ કરતા વધુ વરસાદ થવાથી પાકિસ્તાનમાં એવો વિનાશ વેરાયો કે દેશનો એક તૃતીયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો. આખરે જળવાયુ પરિવર્તન સિવાય પાકિસ્તાનમાં આવેલા મહાવિનાશક પૂરના અન્ય સ્થાનિક કારણો કયા રહ્યા અને શું આ પૂરથી પાકિસ્તાનમાં થયેલું નુકસાન ઘટાડી શકાયું હોત? આ બધા સવાલો પર બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીએ વાત કરી ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ આયશા ખાન સાથે. જોઈએ આ વાતચીતના કેટલાક અંશ. જો લોકલ રેન્સ હે ના બલોચિસ્તાન મે ઇસ દફા 446% ઝ્યાદા હુઈ હૈ, સિંધ મે 336% ઝ્યાદા હુઈ હૈ. અગર આપ ડોટ્સ કો કનેક્ટ કરે તો આપને સુના હોગા કે ઇસ સાલ હમને કિતની દફા કહા કે ઇસ સાલ બહાર આઈ હી નહીં, હમ લોગ સીધા વિન્ટર સે સમર મે આ ગયે. તો ઇસકે કોઈ નતાઈજ ભી હોને થે ના ફિર કે વેધર પેટર્ન્સ જો હે વો અગર બદલેંગે તો કહાં કહાં વો ઇમ્પેક્ટ કર સકતે હૈ. લેકિન મેરા ખ્યાલ હૈ કે જો ચીજ કોઈ ભી નહીં એક્સપેક્ટ કર રહા થા વો યે થા કે મોનસૂન્સ જો હે વો ઇતના ડીપ સાઉથ ચલે જાયેંગે. યે ક્યા હુઆ હૈ, વજહ ક્યા બની હૈ? યે હૈ કે નોર્મલી જબ મોનસૂન્સ હોતે હૈ તો દો વેધર સિસ્ટમ્સ હૈ, એક બે ઓફ બંગાળ સે ઉઠતા હૈ, એક અરેબિયન સી સે ઉઠતા હૈ. જબ એક સિસ્ટમ એક્ટિવ હોતા હૈ દૂસરા સિસ્ટમ ઇનએક્ટિવ હો જાતા હૈ. ઇસ સાલ દોનો સિસ્ટમ સાઇમલ્ટેનિયસલી એક્ટિવ હુએ હૈ, જિસકી વજહ સે જો ઇન્ટેન્સિટી હૈ મોનસૂન કી વો બઢ ગઈ. એક ઓર ચીજ યે હૈ કે આપને યે ભી સુના હોગા કે સાઉથ એશિયા કે બારે મે હમ કહેતે હૈ કે ઇટ્સ વોર્મિંગ અપ મોર રેપિડલી ધેન ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, ઓર વિદ ઇન સાઉથ એશિયા હમ કહેતે હૈ પાકિસ્તાન ઇઝ વોર્મિંગ અપ ઇવન મોર. તો ઉસસે યે હો જાતા હૈ કે જબ ટેમ્પરેચર જ્યાદા હોતા હૈ તો એટમોસફેર મેં મોઇસ્ચર અબ્ઝોર્બ કરને કી કેપેસિટી ભી બઢ જાતી હૈ. તો જબ વો મોઇસ્ચર રિલીઝ હોતા હૈ તો ફિર વો જ્યાદા ટોરેન્શિયલ હો જાતા હૈ. તો જબ વોર્મિંગ જ્યાદા હોગી તો મેલ્ટિંગ ભી એક્સેલરેટ હો જાયેગી. તો ઉપર આસમાન સે ભી પાણી ગિર રહા થા ઓર ઇન દરિયાઓ મેં ભી પાણી જો થા ઉસકા વોલ્યુમ બઢ ગયા થા ઓર ઉસકી વેલોસિટી જો સ્પીડ હોતી હૈ વો ભી બઢ ગઈ થી. હમે કિસ હદ તક પતા થા કે ઇસ સ્કેલ કે ફ્લડ્સ હો જાયેંગે ઓર હમ ક્યા તૈયારી કર સકતે થે કે હમ ઝ્યાદા બહેતર રિસ્પોન્સ દે સકતે? હમ નુકસાન કો શાયદ થોડા કમ કર સકતે થે, લેકિન મેરા ખ્યાલ નહીં કે ઇસ નોયિયત કે ફ્લડ્સ મેં હમ ઉનકો બિલકુલ રોક સકતે થે. ક્યુંકિ જિસ જગહ યે આફાત આઈ હૈ સિંધ કે ઇન્ટિરિયર એરિયા મેં યા બલોચિસ્તાન મેં યા સદર્ન પંજાબ મેં, યહાં આપ ઇસ તરહ કી રેનફોલ એક્સપેક્ટ નહીં કર રહે થે તો આપ ઇસ તરહ કે પ્રેપરેશન્સ ભી નહીં કર સકતે થે. પાકિસ્તાન કેસે ક્લાઇમેટ ચેન્જ કી ફ્રન્ટ લાઇન પે આ ગયા? પાકિસ્તાન દેખે જિસ જિયોગ્રાફી મેં આપ રહેતે હૈ ના ઉસકો તો આપ નહીં બદલ સકતે, જો લેટિટ્યુડ આપકા હોતા હૈ ઉસકો ભી આપ નહીં બદલ સકતે. લેકિન કુછ ચીઝે એસી હૈ જો એક્ઝિસ્ટિંગ હમારી જો સ્ટ્રક્ચરલ ઇનઇક્વાલિટીઝ હૈ ક્લાઇમેટ ચેન્જ ઉનકો એક્સેસરબેટ કર રહા હૈ. અગર કોઈ એક ઓપર્ચ્યુનિટી હમારે પાસ બનતી હૈ ઇસ ટ્રેજેડી સે ઇસ કેટેસ્ટ્રોફી સે કોઈ સબક સીખના તો વો યે હૈ કે હમ અપની પોલિસીઝ કો રિવ્યૂ કરેં, હમ અપની પોલિટિકલ પ્રાયોરિટીઝ કો રિવિઝિટ કરેં, હમ રિજનલ રિઝિલિયન્સ કી તરફ દેખે. મોનસૂન તો ઇન્ડિયા મેં ભી હોતી હૈ તો ઇન્ડિયા મેં એસી ફ્લડિંગ ક્યુ નહીં હુઈ? જી ઇન્ડિયા ભી વલનરેબલ હૈ ઓર અગર ટેમ્પરેચર જબ બઢેગા, હમારે યહાં શાયદ ટેમ્પરેચર જો થા વો જ્યાદા થા કા, તો યે બહોત જરૂરી હૈ કે હમ ક્લાઇમેટ ચેન્જ કે ઉપર ઇન્ડિયા કે સાથ, ક્યુંકિ હમારે હમારી એક ઇકોલોજી હૈ જુડી હુઈ હૈ, તો હમે ઇકોલોજિકલ કોરિડોર્સ કો મેનેજ કરના હૈ, હમને એર કોરિડોર્સ કો મેનેજ કરના હૈ, હમને વોટર શેરિંગ કો મેનેજ કરના હૈ. ક્યા પાકિસ્તાન પ્રોન હૈ ફ્યુચર મેં ભી ઇસ તરહ કે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ કે લિયે? જી બહોત પ્રોન હૈ પાકિસ્તાન. તો યુ નો આપ દેખ રહે હૈ કે ફિફ્થ મોસ્ટ વલનરેબલ કન્ટ્રી અગર હમે ડિક્લેર કિયા હૈ જર્મન વોચ ઇન્ડેક્સ ને, તો ઇસી બેસિસ પે કિયા હૈ કે હમ વલનરેબલ ટુ ડિઝાસ્ટર્સ હૈ, યહાં પે ડિઝાસ્ટર્સ હોંગે ઓર હમારી મેનેજમેન્ટ કેપેસિટી બહોત પુઅર હૈ ઓર હમારી આબાદી બહોત જ્યાદા હૈ. આ સાથે જ બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. યુકેમાં વડાપ્રધાનની નિયુક્તિમાં રાણીની શું હોય છે ભૂમિકા અને લી સ્ટ્રેસ સમક્ષ કેટલા છે પડકારો? નોકરીના બજારમાં ચાલી રહેલો નવો ટ્રેન્ડ ગીગ ઇકોનોમી શું છે? રોકાઈએ વિરામ માટે, મળીએ થોડી જ વારમાં.
વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. હવે વાત કરીએ યુકેની, તો યુકેની કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા કરાયેલા મતદાનમાં પાર્ટીના નેતા તરીકે પસંદગી પામેલા લી સ્ટ્રસ આજે રાણીને બાલમોરલ ખાતે મળ્યા હતા, જ્યાં રાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને સરકાર બનાવવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું. તો બીજી તરફ વિદાય લઈ રહેલા વડાપ્રધાન બોરિસ જોન્સન પણ રાણીને મળ્યા હતા. બાદમાં તેમણે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો. હવે લી સ્ટ્રસ માટે કેટલા પડકારો છે જોઈએ બીબીસી સંવાદદાતા રોબ વોટસનના અહેવાલમાં. 4.5 કરોડ લોકો ઉર્જાની કથિત ગરીબીનો સામનો કરી રહ્યા છે. ફુગાવાનો દર ઊંચો છે, જે G7 દેશો પૈકીના કોઈપણ દેશ કરતાં વધારે છે. પાઉન્ડનું મૂલ્ય ઘટી રહ્યું છે, દેવું વધી રહ્યું છે. આ થઈ અર્થશાસ્ત્રની વાત. વાત જો રાજકીય કરીએ તો કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા 12 વર્ષથી સત્તા પર છે. બોરિસ જોન્સનથી છુટકારો મેળવવા માટે મળેલા આઘાત બાદ થાકેલી પાર્ટી બની ગઈ છે. આ એવી પાર્ટી છે જે પોલમાં પાછળ ચાલી રહી છે, અને તેના પરિણામો લીઝ ટ્રસ માટે ચોંકાવનારા હોઈ શકે છે. મેં એક પરિણામ જોયું હતું જેમાં કહેવાય છે કે માત્ર 18% લોકોને જ વિશ્વાસ છે કે લીઝ બોરિસ જોન્સન કરતાં સારું કામ કરી શકે છે. આમ તો યુકેમાં રાજવી પરિવારને રાજનીતિથી ઉપર ગણવામાં આવે છે, પરંતુ છતાં રાજકીય વ્યવસ્થામાં તેમની ઘણી ભૂમિકા છે. કેવી રીતે, જોઈએ અહેવાલમાં. રાણી એલિઝાબેથ દ્વિતીય છે. તેમના 70 વર્ષના શાસનકાળમાં આ 15મા વડાપ્રધાન છે. રાણી પાસે વધુ રાજકીય સત્તા નથી, પણ વડાપ્રધાનની ઔપચારિક નિમણૂક કરવાની સત્તા તેમની પાસે છે. જોકે તેઓ ફક્ત કોઈને પસંદ કરી શકતા નથી. જે પાર્ટીના સાંસદોની સંસદમાં બહુમતી હોય અને તેઓ જે નેતાને ચૂંટે છે તે વડાપ્રધાન બની શકે છે. તો જે રાજવી પરિવારમાં જન્મ્યા છે તેઓ આધુનિક લોકશાહીમાં કઈ રીતે બંધ બેસે છે? રાણી યુકેના વડા છે, પણ તેઓ કોઈનો પક્ષ લેતા નથી. ન તો કોઈ રાજનીતિ કરે છે, ન મતદાન. કાયદો બનાવવાની સત્તા પણ સંસદ પાસે જ છે. રાણીએ નવા કાયદાને મંજૂરી આપવાનું કાર્ય કરે છે, પણ તે એક ઔપચારિક સત્તા છે. સંસદના દરેક નવા સત્રની શરૂઆત કરાવવી એ તેમનું કામ છે. ઉદાહરણ તરીકે સામાન્ય ચૂંટણી બાદ સ્ટેટ ઓપનિંગ સેરેમની, જે એક મોટો અને પરંપરાઓથી ભરપૂર સમારોહ છે. તેઓ સરકારની નીતિ અને આયોજિત નવા કાયદાઓ અંગેનું સરકાર દ્વારા લખીને આપેલું ભાષણ સંસદમાં વાંચે છે, પરંતુ દર વખતે સુમેળભર્યું નથી હોતું. સદીઓથી રાજવી પરિવાર સૌથી શક્તિશાળી હતો, પરંતુ અંદાજે 400 વર્ષ પહેલા રાજા ચાર્લ્સ પ્રથમ અને સંસદ વચ્ચે સત્તા કોની પાસે રહે એ મુદ્દે ઉગ્ર દલીલો બાદ ગૃહયુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ. રાજા ચાર્લ્સ પ્રથમ તેમાં હારી ગયા અને તેમને સજા થઈ, પરંતુ લોકશાહી લાંબી ન ચાલી. રાજાશાહી માત્ર 11 વર્ષમાં પાછી આવી ગઈ, પરંતુ શક્તિશાળી રાજવીઓની વિચારધારા ઘણી દૂર જતી રહી અને સંસદ વધુ મજબૂત બની. તેથી હવે યુકે બંધારણીય રાજાશાહી તરીકે ઓળખાય છે, જેની સામે સમર્થકોની દલીલ પણ છે. આમ જ્યારે સરકાર પણ આવે અને જાય ત્યારે રાણી તેને સ્થિરતા અને સાતત્ય આપે છે. આ પ્રક્રિયા તેઓ વડા તરીકે 14 દેશો માટે પણ કરે છે. જોકે સંસદ રાજવી પરિવારને એક અલગ જ પ્રકારનું સન્માન આપે છે. જ્યારે સાંસદોને રાણીનું સંબોધન સાંભળવા માટે આમંત્રણ અપાય છે, ત્યારે રાણીના પ્રતિનિધિ તેમની ચેમ્બરનો સંપર્ક કરે છે અને તેમની ઉપસ્થિતિમાં દરવાજા બંધ કરી દેવાય છે. તેમણે અંદર આવવા માટે દરવાજો ખખડાવવો પડે છે. આ એ સંદર્ભ છે જ્યારે રાજા ચાર્લ્સ પ્રથમ અને તેમના માણસો સાંસદોની ધરપકડ કરવા માટે મકાનમાં ઘૂસ્યા હતા. તેથી એ દર્શાવવાનો પ્રયાસ છે કે સંસદ સ્વતંત્ર છે અને બિન ચૂંટાયેલા રાજવી પરિવારથી અલગ છે. ભારતના નોકરી બજારમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજકાલ ઘણા સ્કિલ્ડ કર્મચારીઓ તેમની રૂટીન આવક ધરાવતું કામ છોડીને સંતોષ મળે તેવું કામ સ્વીકારી રહ્યા છે, અને તે આ ગિગ ઇકોનોમીને કારણે થઈ રહ્યું છે. જોઈએ અહેવાલમાં. Nice car. What do you do for living? મેડમ, આપણા કોલ સેન્ટર હે. આ સમેશભાઈ, વિડિયો બહુત અચ્છી બની હે, પર એક ઓર ક્લિપ ભેજ રહો, ઉસમે વો એડ કર દે પ્લીઝ. સર, યે તો નહીં હો પાયેગા, ઉસમે તો જગહ હે હી નહીં. અરે બહુત જગહ હે. નહીં, મેને ઇસીલે કરા. 12 વર્ષ પહેલાં ગૌરવે વિચાર્યું ન હતું કે તેમનું કામ લોકોને હસાવવાનું હશે. ગૌરવ પહેલાં રિટેલ અને મીડિયા ક્ષેત્રમાં નોકરી કરતા હતા, જ્યાં તેમને સારો પગાર મળતો હતો. પણ 2015માં તેમણે સ્ટેન્ડઅપ કોમેડીની દુનિયામાં જમ્પ લાવ્યું. તો દેખો, મેં તો ભાઈ પ્રોપર મિડલ ક્લાસ સોચ ઓર એકદમ સ્ટેબલ રહેકે ચલતા હું, મેં એસે નહીં છોડતા કુછ. તો મેં તો તબ છોડા થા જોબ, જબ ફર્સ્ટલી આઈ ગોટ મેરિડ, તો માય વાઇફ વોઝ વર્કિંગ ફુલ ટાઈમ. और उसके अलावा मेरे पास सेविंग थी, मतलब मैं इतना सेव करके छोड़ा था कि मेरे को अगर एक साल तक मैंने 1 रुपए का भी काम नहीं करा तो आई कैन सस्टेन इजीली इन मुंबई. रेंट दे सकता हूँ, अपना खाना पीना कर सकता हूँ, शोपे जा सकता हूँ. तो ये गिग इकोनॉमी आखिर है क्या?
स्थायी नौकरी के विपरीत यहाँ के लोग शॉर्ट कॉन्ट्रैक्ट पर या स्वतंत्र रूप से काम करते हैं। उदाहरण के लिए वो लोग जो फूड डिलीवरी का काम करते हैं या जो कैब ड्राइवर्स होते हैं वो भी गिग वर्कर्स कहलाए जाते हैं। लेकिन अब जैसे जैसे गिग इकोनॉमी बढ़ रही है वैसे वैसे हाई स्किल लोग भी इसकी ओर आ रहे हैं। 34 वर्षना तुषार वर्मा 6 वर्ष सुधी एक फाइनांस कंपनी में काम कर्या बाद खुश न हता। तेमणे पण गिग इकोनॉमी नो रस्तो पसंद कर्यो अने बाद मा तेओ एक विख्यात ट्रैवल इन्फ्लुएंसर बन्या। 6 साल से काफी स्टेबिलिटी थी अपने पुराने जॉब में और आपकी आदत ही बन जाती है कि हर महीने के एंड में आपको एक सैलरी आती रहती है, तो काफ़ी सिक्योर था। और एक पॉइंट आ जाता है जब आपको या तो आप वो लाइफ एक्सेप्ट कर लो या आप कुछ ऐसा करो जो जिससे आपको खुद में खुशी मिले। इंटरनेट और स्मार्टफोन ने घना लोगों माटे गीग इकोनॉमी नो रस्तो खोली दीधो छे। एक अंदाज प्रमाण भारत में हाल 77 लाख लोग गीग इकोनॉमी नो हिस्सो छे। नीति आयोग ना अनुमान प्रमाण आ संख्या 2030 में 2,30,00,000 हशे। પણ શું ગિગ ઇકોનોમીમાં નોકરી સુરક્ષિત છે? એક યદિ કન્ફર્મ્ડ એમ્પ્લોયી કો રેગ્યુલર તનખા મિલતી હૈ તો ઉસે પતા હૈ કે મહિને કે અંત મેં કિતને પૈસે આયેંગે ઓર ઉસકી બચત હોતી હૈ ઉસ બચત સે જહાં પર કોઈ દિક્કત આ જાય જૈસે કે કોઈ બીમાર પડ જાય યા કોઈ ઓર દુર્ઘટના હો જાય ઓર પૈસોં કી જરૂરત હૈ तो एक सेविंग्स रहती है जिसको जिसके आधार पर वो अपना गुजारा कर सकता है। बीबीसी समाचार में समय विराम नो आगर जोईशु। सजातीय हवा ने कारण काश्मीर ना एक युवक के जीवन में केवा संघर्ष नो सामनो करवो पड़ो रुकाये विराम माटे मळीए थोड़ी वार में। સજાતીય હવાની ઓળખ સાથે જીવનમાં સંતુલન મેળવવાની દીપક ની સંઘર્ષ ગાથા જોઈએ અહેવાલમાં। મેરા નામ દીપક ચૌધરી હૈ ઓર મેં અપને આપ કો ગે આઈડેન્ટિફાઈ કરતા હું એન્ડ માય પ્રોનાઉન્સ આર હી હિમ। गे कभी ऐसा एक वर्ड हुआ करता था जिससे मैं डरता था, काफ़ी डर लगता था, पर अब वो एक ऐसा वर्ड बन गया है जो मेरे लिए काफ़ी मोटिवेशन की तरह एक्ट करता है। जब मैं प्रॉबेबली 6th क्लास में था मैं काफ़ी अकेला फील करता था और क्लास में काफ़ी साइडेड रहता था क्योंकि मेरी चाल ढाल, मेरी बॉडी लैंग्वेज और मेरा बिहेवियर काफ़ी ज़्यादा डिफरेंट था। टीचर्स मेरे को छोटे से ही ये कहने लगी कि दीपक तुम्हारी चाल काफ़ी लड़कियों जैसी है, अगर तुम ऐसे रहोगे तो तुम आगे जाके कभी सर्वाइव ही नहीं कर पाओगे, तुम्हें ये चीज़ इम्प्रूव करनी पड़ेगी, सोसाइटी तुम्हें जीने ही नहीं देगी। मैं घर आते ही सो जाया करता था जिससे मैं इन चीज़ों को एस्केप कर पाऊँ और मेरे पास ना ही कोई शेयर करने के लिए था जिससे मैं अपने मन की फीलिंग्स शेयर कर पाऊँ। मोस्टली बैचमेट्स बुली किया करते थे, उन्हीं ग्रुप ने मेरे को एक बार कीचड़ में फेंकने की भी कोशिश करी, उन लोगों को धक्का देकर मैं घर भागा। अब वो टी शर्ट अभी तक मेरे पास है एज अ मोटिवेशन, उसमें अभी भी स्टिचेस लगे हुए हैं। बैली डांस मेरे लिए सबसे अच्छा पैशन है, ये एक ऐसी चीज़ है जो मैं 6th क्लास से इंजॉय करना स्टार्ट करा। मैंने शकीरा को देखकर काफ़ी मोटिवेशन हासिल करा। मैंने न्यूज़ और मेम्स में देखा कि LGBT कम्युनिटी नाम की भी कोई चीज़ होती है जिसमें से मैं गे आइडेंटिफाई करता हूँ। मैंने कुछ वेब सीरीज़ भी देखी जिससे मेरे को पता चला कि मैं नॉर्मल हूँ मेडिकली, साइकोलॉजिकली और इन एनी वे। जब मैंने अपनी आइडेंटिटी अपने सिबलिंग्स, कजिन्स और अपने स्टेट फ्रेंड्स और टीचर्स को रिवील करी तो वो लोग काफ़ी सपोर्टिव थे। હવે જોઈએ આજનું કાર્ટૂન, તો કોણ નાનું અને કોણ મોટું તેના પર જ જોઈએ કીર્તિશ્રી કલમે આજનું કટાક્ષ। બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની ચેનલ પર પણ જોઈ શકો છો। આજ માટે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું આજ સમયે, આવજો।